माँ दुर्गा नु सौथी शक्तिशाली अने परम कल्याणी स्वरूप छे माँ महाकाल। अने शहर होय के गाम तेरी रक्षा माटे माँ महाकाल नु दिव्य स्थानक माँ अचूक होय छे। तेरे आज दर्शन करीशु कलोल ना इसन गाम विराजेल माँ महाकाली ना पावनकाली धाम। माँ दुर्गाना अनेक स्वरूप छे अने दरेक स्वरूप ममतामयी अने जगत उद्धारक छे। माँ दुर्गानो सौथी शक्तिशाली अने भक्तोना दुख दूर करवामां क्षणिक पण वार न लगावे तेवो सौथी उत्तम स्वरूप छे माँ महाकाली। माँ महाकाली नुं स्वरूप भले बिहामणुं लागे परंतु तेमनी कृपा जो जातक पर वरसे तो तेने संसारना तमाम दुखोमांथी मुक्ति प्राप्त थई जाय छे। एक एवी शक्ति के जेना तेजने शांत करवा स्वयं देवादि देवे पण तेमनी भक्ति करी छे तेवा महाकाली मातानुं एक अनन्य स्वरूप कलोलना ईसंड गाममां स्थित छे जेना दर्शन करी भक्तो करे छे धन्यतानी अनुभूति। કોઈ પણ મંદિરની વિશિષ્ટતા હોય છે તે મંદિરમાં સ્થિત દેવી દેવતાઓની પ્રતિમા। ઇસંડ ગામમાં સ્થિત ગામના પાદરે વિશાળ પરિસરમાં માં મહાકાળીનું આ પાવન મંદિર સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે। અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ મંદિરમાં લગભગ 400 વર્ષ પૂર્વેથી થઈ રહી છે માં મહાકાળીની આરાધના જેના થકી ભક્તોને પ્રાપ્ત થાય છે માં મહાકાળીના શુભ આશીષ। માતાજીની બહુ મહિમા છે તે ગમે તેવી એમની મનોકામના હોય ને તો પૂર્ણ થઈ જાય એમ ગમે તેવી બાધા રાખે તો એમનું કામ જે કરવાનું હોય ને પૂરું થઈ જાય અને એમાં માતાજીની બહુ શ્રદ્ધા છે ગામમાં અને અમારે ભક્તિભાવે બહુ ચાલે છે માતાજીના અને મારા ભજન મંડળની બહેનો છે ને એ માતાજીને બહુ માને છે અને જે બહારના કોઈ આવે તો એ માતાજીને જે શ્રદ્ધા રાખીને જાય એમની મનોકામના પૂરી થઈ જાય છે। મંદિરના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતા જ નજર સમક્ષ જ દેખાઈ જાય છે માં મહાકાળીનું મુખ્ય ગર્ભગૃહ જ્યારે ડાબી બાજુએ વિશાળ પરિસર આવેલું છે જ્યાં ભક્તો બેસીને માં ભક્તિમાં લીન બને છે। મંદિરમાં માં મહાકાળીની સ્થાપના કઈ રીતે થઈ તેની પાછળ પણ ઘણો રોચક ઇતિહાસ રહેલો છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમના વડવાઓ દ્વારા જયપુરથી આ મૂર્તિ અહીં લાવવામાં આવી અને માં મહાકાળીના પ્રખર ભક્ત દ્વારા 108 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી માં મહાકાળીની ભક્તિ કરી અને આ મૂર્તિને તેમણે જાગૃત કરી હતી અને તેમની આરાધનાની અહીં શરૂઆત કરવામાં આવી। લોકોને એટલી ઈચ્છા થઈ કે આ મંદિરનો જે વિકાસ થયો એની અંદર આ માતાજીને પાર બહારના પરદેશી લોકો વધારાય આપણા ગામના અહીંયા માતાજીને કહે પ્રાર્થના કર એટલે માની કૃપાથી એ લોકો વિદેશમાં ગયા અને ત્યાંથી એ લોકોએ આ દાન ઘણું કર્યું છે। કહેવા છે કે સ્વયં પાવાગઢમાં સ્થિત માં મહાકાળીના દર્શનનું પુણ્ય જેટલું પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય અહીં ઇસંડ ગામમાં સ્થિત માં મહાકાળીના દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાની છે માન્યતા। મંદિરના ગર્ભગૃહમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા। અહીં નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો માં મહાકાળીની ભક્તિ કરવા અહીં મંદિરમાં પધારે છે અને પામે છે શક્તિ સ્વરૂપાના આશીર્વાદ। કહેવાય છે કે અહીં સ્થિત માં મહાકાળી એટલા જાગૃત છે કે અહીં પોતાની તકલીફોથી રડતા ભક્તો માના આશીર્વાદ પામી હસતા હસતા આ મંદિરેથી
પરત ફરે છે. માતાજી સાક્ષાત છે અમારા માટે, અમને એના પ્રત્યે ગર્વ છે, અમને ખૂબ જ સુખી કરે છે. અને મને મારો અનુભવ એવો હતો કે માતાજીનો બહુ મને અનુભવ નહોતો લગનથી અત્યારે, પણ એક જગ્યાએ હું જોવડાવવા ગઈ તો એ લોકોએ મને કીધું કે બેન તમે ઊભા થઈ જાઓ, તમારે માતાજીનો હાથ હશે એટલે તમારે જોવડાવાશે નહીં. એટલે હું માતાજીને એકદમ પગમાં પડી ગઈ અને મને એકદમ એમ થઈ ગયું કે મારી માં છે, અત્યારે મારે બધા જ કામ હોય મારી માં કરે છે અને મને ખૂબ જ સુખી છું, મારો પરિવાર સુખી છે, અમે બધા સારા છીએ અને માના પ્રતાપે અમારા દિવસો સારા જાય છે અને માના પ્રતાપે અમારે કોઈ ઘરમાં કોઈને રોકટોક કશું નથી, બધા ખૂબ જ સુખી છે. અહીં આવતા ભક્તોની તમામ મનોકામના માં મહાકાળી પૂર્ણ કરે છે. વિદેશ ગમનની ઈચ્છા, ગર્ભિત ભયમાંથી મુક્તિ અને સાથે અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ અપાવે છે અહીં બિરાજતા માં મહાકાળી. અહીં નિત્ય ગામની સ્થાનિક મહિલાઓ દ્વારા ભજન થકી માં મહાકાળીની ભક્તિ પણ કરવામાં આવે છે, જેના થકી મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય જોવા મળે છે. આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો માં મહાકાળીના દર્શને આવીને બાંધે છે પુણ્યનું ભાથું. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.